તમારી સિસ્ટમમાંની આનુવંશિક સામગ્રી નબળી પડી જશે. જે ક્ષણે તમે આવનારી પેઢીને આપણે જે છીએ તેના કરતા ઉતરતી બનાવો છો, તો આપણે માનવતા વિરુદ્ધ અપરાધ કર્યો છે. તમે હંમેશા માનતા આવ્યા છો કે એકવાર તમારી પાસે જમીન હોય તો તે પેઢીઓ માટે હોય. વેલ, અત્યારે એવું નથી. જો આપણે માટીની કાળજી ન રાખીએ તો જમીન જવાબદારી બની શકે છે. જમીન સંપત્તિ નહીં બને તમારી. જો તમે માટીની કાળજી ન લો તો તે એક ભયંકર જવાબદારી બની શકે છે. આજે તમને કહેવા માટે પૂરતો વૈજ્ઞાનિક અભ્યાસ થયો છે. તમારું શરીર અને મારું શરીર તે કેટલું મજબૂત છે, માત્ર સ્નાયુઓની શક્તિથી જ નહીં પણ આપણા શરીરની મૂળભૂત શક્તિ. આ તમે કયા પ્રકારની માટીની ઉપજ ખાઓ છો તેટલું જ નહીં પણ કયા પ્રકારની માટી પર તમે ચાલો છો તેના પરથી નક્કી થાય છે. જો માટી નબળી પડશે તો તમારી સિસ્ટમમાંની આનુવંશિક સામગ્રી નબળી પડી જશે. આ સૂચવવા માટે નોંધપાત્ર અભ્યાસ થયેલો છે. હવે આપણે જેની વાત કરી રહ્યા છીએ તે એ છે કે આવનારી પેઢીને આપણે જે છીએ તેના કરતા ઉતરતી બનાવવી. જે ક્ષણે તમે આવનારી પેઢીને આપણે જે છીએ તેના કરતા ઉતરતી બનાવો છો, આપણે માનવતા વિરુદ્ધ અપરાધ કર્યો છે. આગામી પેઢી આપણાથી એક ડગલું આગળ હોવી જોઈએ, એક ડગલું પાછળ નહીં. પરંતુ આપણે તે જ કરી રહ્યા છીએ, કારણ કે એકવાર માટી નબળી પડી જાય તો આનુવંશિક સામગ્રી પણ નબળી પડી જાય છે. જે રીતે આપણા માતા પિતા દ્વારા તે આપણને આપવામાં આવી હતી, આપણે તેને તે રીતે આગળ નથી આપી રહ્યા. કેમ કે આપણે જે માટી પર ચાલી અને જીવી રહ્યા છીએ તેમાં તાકાત નથી. કેમ કે આ શરીર માત્ર તે જ માટીની દેન છે જેના પર આપણે ચાલીએ છીએ. તો સમસ્યાઓ, સામાન્ય રીતે દરેક વ્યક્તિ જાણે છે કે સમસ્યા શું છે. અત્યારે તમારી પાસે જમીન છે પણ તમારી પાસે કોઈ વૃક્ષ કે પ્રાણીઓ નથી, તો તેમાં સેન્દ્રીય સામગ્રી કેવી રીતે જશે? તેના માત્ર બે જ રસ્તા છે, ઝાડના પાન અને પ્રાણીઓનો ઉત્સર્ગ. આ એકમાત્ર રસ્તો છે જેનાથી તમે જમીનને સમૃદ્ધ બનાવી શકો છો. ઘરેલું પ્રાણીઓ માટીને સમૃદ્ધ બનાવવા માટે પૂરતા પ્રાણીઓ હોવા જ જોઈએ, નહીતર માટી મરી જશે. અહીં કોફીના વાવેતરમાં તમારી પાસે પર્યાપ્ત વૃક્ષો હંમેશા ઉભા છે, કારણ કે તમને તમારા પાક માટે છાંયડાની જરૂર છે. એટલે ત્યાં સારા એવા પ્રમાણમાં પાંદડા પડી રહ્યા છે અને ત્યાં હ્યુમસ છે. મહેરબાની કરીને જરા દક્ષિણમાં ડ્રાઈવ કરો, મૈસૂર નહીં પણ KR નગર સુધી જાઓ અને માટીને જુઓ, તે મરી ચૂકી છે કે નહીં. તમે અહીંની માટી જુઓ, થોડા પહાડોમાં ચાલો, અહીંની મુઠ્ઠીભર માટી ઉપાડો અને જુઓ. KR નગર જાઓ અથવા મૈસૂર જાઓ અને મુઠ્ઠીભર માટી ઉપાડો, તમે જોશો કે તે ખરેખર મરી ચૂકી છે. તો વિચાર માટી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. 21 માર્ચથી દરેક વ્યક્તિ જેને તમે પ્રભાવિત કરી શકો છો, 100 દિવસો માટે. આપણે ઈચ્છીએ છીએ કે પૃથ્વી પરની દરેક વ્યક્તિ 100 દિવસ માટે માટી વિશે વાત કરે. તેથી અમે ઘણા બધા પ્રભાવકો, વૈજ્ઞાનિકો, રાજકીય નેતાઓ, રાજ્યના વડાઓ, UN એજન્સીઓ દરેકને એક સાથે લાવી રહ્યા છીએ, જેથી 100 દિવસ સુધી વિશ્વની વાતચીત માટી વિશે હશે. તમે ગમે તે લખો, કોઈ પણ સંદેશ, તમારો ઈમેલ, વોટ્સઅપ, ટિકટોક, તમે જે પણ કરો, તમારે માટી બચાવ લખીને પૂરું કરવું જોઈએ. આખી દુનિયાએ માટી વિશે વાત કરવી જોઈએ, કારણ કે જો આપણે અત્યારે માટીની વાત નહીં કરીએ ને જો આપણે વાતને એ દિશામાં નહીં ફેરવીએ તો આપણને ખૂબ જ અફસોસ થશે. વિશ્વના દરેક જવાબદાર વૈજ્ઞાનિકો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે 2045 સુધીમાં આપણે અત્યારે જેટલા ખોરાકનું ઉત્પાદન કરી રહ્યા છીએ તેના કરતા 40% ઓછું ઉત્પાદન કરશું ને આપણી વસ્તી ત્યારે 9 અબજ કરતા વધુ લોકોની હશે. તે એવી દુનિયા નહીં હોય જ્યાં તમે રહેવા માંગતા હોય અને ખોરાકની અછત હોય 40% સુધી. અને વધતી જતી વસ્તી એવી દુનિયા નથી જ્યાં તમે રહેવા માંગો છો. એવી દુનિયા નથી જ્યાં તમે તમારા બાળકોને છોડવા માંગો છો. તેથી અત્યારે આપણું ધ્યાન માટી તરફ સ્થાનાંતરિત કરીને તેને બદલી શકીએ છીએ. ચાલો આપણે તે કરી બતાવીએ.